નમસ્કાર મિત્રો, સર્કિટ બ્રેકરના થર્ડ નંબરના લેક્ચરની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અગાઉના જો બે લેક્ચર જોયા હોય તો તમે સર્કિટ બ્રેકરના ત્રીજા લેક્ચરની અંદર સારી રીતે સમજણ પડી શકશે. સર્કિટ બ્રેકર વિશે ચર્ચા કરીશું તો સર્કિટ બ્રેકરની અંદર જે ઉપયોગી પોર્શન આવશે એ પોર્શનની ચર્ચા કરીશું. લાસ્ટમાં સર્કિટ બ્રેકરનું એક એક્સપેરિમેન્ટ પણ જોઈશું અને સર્કિટ બ્રેકર એક્સપેરિમેન્ટની સાથે સાથે એક અગત્યની સૂચના કે આ તમામ લેક્ચરો તમને noisecard.inની વેબસાઇટ ઉપરથી પણ મળી રહેશે. ઓકે, અહીંયા તો 20 MCQ ઓલરેડી પહેલેથી જ અપલોડ છે અને 21-30ની જે સિરીઝ જે છે આજે કમ્પાઇલ કમ્પ્લીટ થયા પછી તમને એ મળી જશે. ખાસ તો આપણે બાબતને ધ્યાનમાં લેવા જેવી જે એ છે કે આજે સર્કિટ બ્રેકરની જે ચર્ચા આપણે કરીએ છીએ એ સર્કિટ બ્રેકર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. વિદ્યુત વિતરણ કંપની તેમજ ઇલેક્ટ્રિકલના જે પણ પરીક્ષાઓ માટે ઉપયોગી પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છે. વધુ વાત ન કરતા ડાયરેક્ટલી પ્રશ્નો ઉપર જવી જોઈએ. સર્કિટ બ્રેકરમાં કોન્ટેક્ટ સેપરેશનની ક્ષણે જે કરંટ અસ્તિત્વ ધરાવે છે તે કયા નામથી ઓળખાય છે? તો જો મિત્રો, સર્કિટ બ્રેકર હોય એમાં ટ્રીપ કોઇલ દ્વારા ટ્રીપિંગ થઈ ગયું, ટ્રીપિંગે સંદેશો આપી દીધો રિલેને અને રિલેને ઓપરેટિંગ મિકેનિઝમને કમાન્ડ આપ્યો, સૌથી પહેલાં શું થાય કે સિટીમાં ફોલ્ટ સેન્સ થાય કે ફોલ્ટ કરંટ આવ્યો. ફોલ્ટ કરંટ આવ્યા પછી એ રિલે ટ્રીપિંગ કોઇલને કમાન્ડ આપે કે ભાઈ તમે હવે આને ટ્રીપ કરો, સર્કિટ બ્રેકરને ઓપન કરો. સર્કિટ બ્રેકર જેવું ટ્રીપિંગ કોઇલનો સંદેશો સાંભળે અને સર્કિટ બ્રેકર ઓપન થાય, ઓપન થવાની સાથે જ એની અંદરથી વિપુલ પ્રમાણની અંદર કરંટ અને વોલ્ટેજનો આપણને ચમકારો જોવા મળે. તો જે આ કરંટ જે બ્રેક થાય એને આપણે બ્રેકિંગ કરંટ તરીકે ઓળખતા હોઈએ છીએ. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જે કરંટ આવે એને રિકવરી કરંટ તરીકે ઓળખવામાં આવે છે અને જે સિટીમાં જે ફોલ્ટ આવે છે એને આપણે સર્જ કરંટ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આવા 3-4 પ્રકારના જે કરંટ હોય છે જેની આપણને ખબર હોવી જોઈએ. ફોલ્ટ સમયે જ્યારે સર્કિટ બ્રેકરમાં આર્ક ઉત્પન્ન થાય છે ત્યારે મેઇન અથવા કોન્ટેક્ટ ઉપર જે વોલ્ટેજ અસ્તિત્વ ધરાવે છે, ફોલ્ટ સમયે મિત્રો ફોલ્ટ થઈ ગયો છે, સર્કિટ બ્રેકર અને ટ્રીપિંગ કોઇલે સંદેશો આપી દીધો, સર્કિટ બ્રેકર ખુલવાની તૈયારીમાં છે અને એ વખતે જે આગ ઉત્પન્ન થાય છે એની અંદર જે વોલ્ટેજ અસ્તિત્વ ધરાવે છે એને વોલ્ટેજને શું કહીએ છીએ મિત્રો? ટ્રાન્ઝિશન વોલ્ટેજ કહીએ છીએ. આગ ઉત્પન્ન થાય એને આર્ક વોલ્ટેજ કહેવાય, પરંતુ જે ખુલવાની ટ્રાન્ઝિશન થવાની પ્રોસેસ ચાલુ હોય અને એ કરંટ દ્વારા પણ એની એક જગ્યાથી એક ટ્રાન્ઝિશન વોલ્ટેજની ફિગર જોશો તો તમને થોડો આઈડિયા આવશે. ટ્રાન્ઝિશન વોલ્ટેજ ઓફ સર્કિટ બ્રેકર, તો અહીંયા જુઓ તો અહીંયા જે રિકવરી વોલ્ટેજ થોડી થોડી કોન્સ્ટન્ટલી આવી રહ્યો છે અને પછી રિકવરી વોલ્ટેજ અને આ ટ્રાન્ઝિશન રિકવરી વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવતું હોય છે. જો આપણે ટ્રાન્ઝિશનની પ્રોપર ફિગર મળે તો આ ટ્રાન્ઝિશન એકદમ વધારો જોવા મળે એને ટ્રાન્ઝિયન્ટ કહેવામાં આવે છે કે કારણ કે સર્કિટ બ્રેકરે ખુલવાની શરૂઆત કરી છે, ટ્રાન્ઝિશન થાય. ટ્રાન્ઝિશન એટલે સ્થળાંતર થવાની, મૂવિંગ કોન્ટેક્ટ અને ફિક્સ કોન્ટેક્ટ વચ્ચે સ્થળાંતર થવાની શરૂઆત થઈ છે જેને આપણે ટ્રાન્ઝિશન વોલ્ટેજ તરીકે ઓળખતા હોઈએ છીએ. સર્કિટ બ્રેકરના ફેઝ ટર્મિનલ અને અર્થ ટર્મિનલ વચ્ચે જો ઇન્સ્યુલેશન રેઝિસ્ટર એટલે કે IR રેટેડ વેલ્યુ કરતા ઓછો હોય ત્યારે નીચેના પૈકી કયું કારણ હોય છે? જો સર્કિટ બ્રેકરના ફેઝ ટર્મિનલ અને સર્કિટ બ્રેકર આખી આખી એક એસેમ્બલી કહેવાય, એક મોટી ડિવાઇસ છે, વેક્યુમ સર્કિટ બ્રેકર હોય તો થોડી મોટી ડિવાઇસ છે, તો એ ડિવાઇસનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ રેટેડ વેલ્યુ કરતાં જો ઓછું થઈ ગયું, કારણ કે અમુક નક્કી હોય કે આટલું પેરામીટર ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ હોવો જોઈએ જેના કારણે એની અંદર લીકેજ ન થાય, તો આવા કેસની અંદર વાત કરીએ ને મિત્રો, જો રેટેડ વેલ્યુ કરતાં ઓછો હોય તો કયું કારણ હોઈ શકે? તો તમામ કારણો હોઈ શકે જે વાર આપણે ચર્ચા કરી. જો ભેજ આવ્યો હોય તો ભેજના કારણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઓછો થઈ જતો હોય છે અને વારંવાર ટ્રીપિંગની સમસ્યાઓ પણ થઈ શકે છે. ઇન્સ્યુલેશનની સપાટી ઓઇલી, ચીકણી કે ડર્ટી હોય, કોન્ટેક્ટ અને બોડી વચ્ચે કાર્બન અથવા કોપરના પાર્ટિકલ્સ જમા થઈ ગયા હોય, વાતાવરણની અંદર કાર્બન અથવા કોપર વિપુલ પ્રમાણમાં અવેલેબલ હોય છે તો એના પાર્ટિકલ લાંબા સમયના અંતે
જમા થતા હોય, એટલા માટે જ આપણે રેગ્યુલરલી મેન્ટેનન્સ 6 અથવા 12 મહિને કરતા હોઈએ છીએ. એના પછીનો મિત્ર પ્રશ્ન જોઈએ, હાઈ વોલ્ટેજ સર્કિટ બ્રેકરની અંદર ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સનું મૂલ્ય કઈ રેન્જમાં હોય છે? તો IR, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ એટલે કેટલું રેઝિસ્ટન્સ હોય, કેટલી વેલ્યુ સુધી એ અંદરથી કરંટ પસાર નહીં થવા દે, બહાર નહીં નીકળવા દે કરંટને, તો એની વાત કરીએ તો 1 કિલો ઓમ, 10 કિલો ઓમ, 20 કિલો ઓમ કે 2000 મેગા ઓમ. તો મિત્રો 2000 મેગા ઓમ હોય છે. 2000 મેગા ઓમનો મતલબ એવો થાય કે 2000 × 10^6 એટલા ઓહમ જેટલો વોલ્ટેજ, એટલે એટલો રેઝિસ્ટન્સ, એટલો અવરોધ હોય છે. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ એટલે એક પ્રકારનો અવરોધ છે. ઇન્સ્યુલેશન ક્યાર સુધી પ્રોવાઈડ કરશે, કરંટને ક્યાર સુધી રોકી શકશે? તો 20000 મેગા ઓમને તોડી શકે એટલો કરંટ જ્યારે અંદર ઉત્પન્ન થાય ત્યારે જે કરંટને બ્રેકઆઉટ આપતું હોય છે. સર્કિટ બ્રેકરમાં વપરાતા કોન્ટેક્ટર નીચે પૈકી કયા હોતા નથી? તો મિત્રો કેટલાક કોન્ટેક્ટ ઓપરેટિંગ મિકેનિઝમ ન્યુમેટિક ટાઈપની હોય છે, કેટલીક ઇલેક્ટ્રોન્યુમેટિક હોય છે, કેટલીક ઇલેક્ટ્રોમેગ્નેટિક હોય છે, જ્યારે વેક્યુમ પ્રકારના કોઈ કોન્ટેક્ટર એની અંદર હોતા નથી. કેટલાક સર્કિટ બ્રેકરમાં કોન્ટેક્ટ્સ 2 પેરમાં હોય છે, મેઇન પેર અને એડિશન પેર. તો મેઇન કોન્ટેક્ટ અને આર્ક કોન્ટેક્ટ અનુક્રમે ખાલી જગ્યાના બનેલા હોય છે. તો આ યાદ રાખવાનો પ્રશ્ન છે મિત્રો, જે મેઇન કોન્ટેક્ટ હોય છે એ કાર્બનના બનેલા હોય છે, અને આર્ક જે કોન્ટેક્ટ છે એ સોરી મેઇન કોન્ટેક્ટ કોપરના બનેલા હોય છે અને આર્ક કોન્ટેક્ટ કાર્બનના બનેલા હોય છે. હવે વાત આવી કે જ્યારે સર્કિટમાં કોઈ ફોલ્ટ ઉદ્ભવે છે, CTA ફોલ્ટ, કરંટ ટ્રાન્સફોર્મરે ફોલ્ટ સેન્સ કર્યો, ત્યારે કઈ ડિવાઇસ બ્રેકરને નોટિફિકેશન લઈ કે સંદેશો આપશે કે ટ્રિપિંગને ઓપરેટ કરો, ટ્રીપ કોઇલને ઓપરેટ કરો? તો આવો સંદેશો કોણ મોકલે છે? તો રિલે મોકલતો હોય છે. તો રિલે જે કોઇલ હોય છે એ આ સંદેશો મોકલતી હોય છે. સર્કિટ બ્રેકરમાં શોર્ટ સર્કિટ પ્રોટેક્શન માટે શું વપરાય છે? સો સર્કિટ બ્રેકરની અંદર શોર્ટ સર્કિટ પ્રોટેક્શન માટે મેગ્નેટિક રિલેઝ વપરાતા હોય છે. મેગ્નેટિક રિલે એ પ્રકારના હોય છે કે જેઓ અંદર અમુક હદ કરતાં વધારે પ્રમાણમાં કરંટ પસાર થાય તો ઓટોમેટિકલી એ ઓપરેટ થઈ જતા હોય છે, અને નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ ઓપનની અંદર પરિવર્તિત થઈ જતા હોય છે અને સર્કિટ ઓપન સર્કિટ થઈ જતી હોય છે. સર્કિટ બ્રેકરની સેફ રેપ્ચરિંગ કેપેસિટીની ડિઝાઇન કરવા માટે નીચે પૈકી કયું પરિબળ ધ્યાને લેવામાં આવે છે? સેફ રેપ્ચરિંગ કેપેસિટી એટલે રેપ્ચરિંગ કેપેસિટીનો એટલો મતલબ થાય કે ક્યાર સુધી હાઈ HRC ફ્યુજ આવતા હોય છે તો એની અંદર પણ રેપ્ચરિંગનો શબ્દનો ઉપયોગ થતો હોય છે, તો કેટલી કેપેસિટી સુધી એ કામ કરશે એના માટે ડિઝાઇન કરવામાં આવતા હોય છે. તો એની અંદર મહત્વનું વસ્તુ શું છે? ઓપરેટિંગ વોલ્ટેજ, કેટલા વોલ્ટેજ ઉપર એને કાર્ય કરવાનું છે એ વોલ્ટેજ ઉપર એ આધાર રાખતું હોય છે. સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ્સનું મટીરિયલ નીચેના પૈકી કયું હોય છે? તો કોન્ટેક્ટનું મટીરિયલ આપણે જોયું કે મેઇન કોન્ટેક્ટ કોપરના બનેલા હોય છે અને આર્ક કોન્ટેક્ટ કાર્બનના બનેલા હોય છે. તો સર્કિટ બ્રેકરના જે કોન્ટેક્ટનું મટીરિયલ હોય છે એ કોપર અથવા કોપર ટંગસ્ટનના મટીરિયલનું અવેલેબલ હોય છે. તો આ બધા પ્રશ્નોની જે ચર્ચા કરી રહ્યા છે સર્કિટ બ્રેકર વિશે છે. અત્યારે આપણે 10-10 આઇસોલેશનની અંદર પ્રશ્નો જોઈ રહ્યા છીએ. લગભગ 150 પ્રશ્નો આપણે સર્કિટ બ્રેકર ઉપર ડિસ્કસ કરવા છે, જેના કારણે સર્કિટ બ્રેકર રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમને ક્યારેય તકલીફ પડે નહીં, અને મોટાભાગના પ્રશ્ન કવર થઈ જાય. એના પછી આપણે એક અગાઉ જે ચર્ચા કરી એ પ્રમાણે પ્રયોગ કરવાના છીએ, અને બીજી અગત્યની ચર્ચાની જો વાત કરીએ મિત્રો તો એ પણ કરવાના છીએ કે આ જે પ્રશ્નો છે એ લાસ્ટમાં હું તમને કમ્પાઇલ કરીને એક જ વિડીયોની અંદર પણ આપી દઈશ, જેથી તમને એક વિડીયોની અંદરથી પણ 150 પ્રશ્નો મળી રહે. તો અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો, વધુ માહિતી સાથે નેક્સ્ટ લેક્ચરમાં મુલાકાત કરીશું. જય હિન્દ.